સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મોયજ ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોયજ સહિતના આજુબાજુના ગામોમાંથી હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મોયજ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપાથી તથા શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ અન્ય આજ્ઞા અને એમના આશીર્વાદથી અને સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ગોપાલ જીવનદાસની પ્રેરણાથી મોયજ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે તુલસી વિવાહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કન્યા પક્ષે યજમાન પદે પટેલ રમીલાબેન અશોકભાઈ તથા વરપક્ષે યજમાન પદે પટેલ લીલાબેન પસાભાઈ તથા તુલસીજીના મામેરાના યજમાન પદે રાઠોડ વિજયસિંહ રણજીતસિંહ તથા ભગવાનના મામેરાના યજમાન પટેલ જાગૃતિબેન પ્રવીણભાઈ તો મોયજ યુવક મંડળ તથા દિનેશ ભક્ત તથા સમસ્ત મોયજ સત્સંગ મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને વરઘોડો સામયુ લગ્ન મંડળ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ભોજનના યજમાન પટેલ જસોદાબેન ડાયાભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. તો મોયજ સહિત આજુબાજુમાંથી હજારોની સંખ્યામાં હરિભક્તોએ તુલસી વિવાહમાં ઉપસ્થિત રહીને ભોજન સ્વરૂપે પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.